વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે શું શીખવાનું છે? તો પછીની સંખ્યા અને અંકને શબ્દમાં લખો. અગાઉ પણ આપણે અંકને શબ્દમાં વારંવાર 1 થી 10 ના લખ્યા, બરાબર 2 વાર લખ્યા, પણ હજુ આપણે વારંવાર લખ કરીશું તો આપણને અંકને શબ્દમાં લખતા આવડી જશે, બરાબર. પણ એ બધું આપણે શેમાં લખીશું? નોટમાં. શેમાં લખવાનું છે? નોટમાં, બરાબર. તો બધા અહીંયા ધ્યાન આપજો. મેં સંખ્યા લખી નથી, સંખ્યા હવે લખીશ. કેમ કે જે તમને પણ ખબર પડે કે આપણને સંખ્યા કઈ રીતે આપેલી હોય છે, અને પલાખા લખવાના આવે તો પણ આપણને આવડી જાય, બરાબર. એટલે બધા અહીંયા ધ્યાન આપજો, બરાબર. ચલો, છ છે તો છ છગડ છ છે તો છ ની લાઈન આપણે બોલવી
પડે. તો છની લાઇનમાં પહેલા શું આવે? છગડ એકડ એકસર, પછી છગડ બગડ બાસર. તો અહીંયા આપણે શું લખીશું? છગડ બગડ બાસઠ, બરાબર ને? છગડ એકડ એકસઠ, પછી છગડ બગડ બાસઠ. હવે આ કેટલા છે? છગડ નબળ. તો છગડ નબળ કેટલા થાય? ઓગણ સિત્તેર થાય. કેટલા થાય? ઓગણ સિત્તેર. તો પછી શું આવે? ઓગણ સિત્તેર પછી સિત્તેર. તો સિત્તેર કેમ થાય? સાંકડા મીંઢે સિત્તેર. તો અહીંયા આપણે લખીશું સાંકડા મીંઢે સિત્તેર, બરાબર. પણ આપણે એ રીતે પણ લખી શકીએ જેને સીધી રીતે આવે, પણ આપણે એ રીતે કરવાનું. છ ની લાઈન છે તો છગડ એકડ એકસઠ, બાસઠ, ત્રેસઠ, ચોસઠ, પાસઠ, છાસઠ, સડસઠ, અડસઠ, ઓગણ સિત્તેર, સિત્તેર. તો સિત્તેર સાંકડા મૂંડે સિત્તેર આવે. હવે કેટલા છે? નવડ બગડ. તો નવડ બગડ કેટલા થશે? બાણું. તો નવ ની લાઈન છે, નવ ની લાઈનમાં સૌથી પહેલા શું આવે? નવડ એકડ. તો નવડ એકડ એકાણું, નવડ બગડ બાણું. તો આપણે અહીંયા લખીશું નવડ બગડ બાણું, નવડ બગડ બાણું. પછી નવડ તગડ તાણું આવે. શું આવે? અહીંયા નવડ તગડ તાણું, નવડ બગડ બાણું, પછી નવડ તગડ તાણું. આઠ ચોગડ ચોર્યાસી છે, તો આઠ ચોગડ ચોર્યાસી પછી આઠ પાછળ પંચ્યાસી આવે, બરાબર. તો આઠ પાછળ પંચ્યાસી, આઠ ચોગડ ચોર્યાસી પછી આઠ પાછળ પંચ્યાસી. નવડ સાતડ સત્તાણું, નવડ સાતડ સત્તાણું. પછી શું આવે? નવડ આઠ, નવડ સાતર સત્તાણું, પછી નવડ આઠર અઠાણું. એમ ના ફાવે તો નવમી લાઈન જોવાની. નવડ એકડ એકાણું, નવડ બગડ બાણું, નવડ તગડ તાણું, નવડ ચોગડ ચોરાણું, નવડ પાછળ પંચાણું, નવડ છગડ છન્નું, નવડ સાતર સત્તાણું. આપી સંખ્યા આવી એના પછી નવડ આઠર અઠાણું. એ રીતે આઠ છગડ છ્યાસી, આઠળ છગડ, આઠળ છગડ કેટલા થાય? છ્યાસી. પછી શું આવે? આઠળ સાતળ, આઠળ છગડ છ્યાસી, પછી આપણે શું બોલીએ? આઠળ સાતળ સિત્યાસી. તો આપણે લખવાના આઠળ સાતળ સિત્યાસી. હવે આઠળ નવ્વર, તો આઠળ નવ્વર કેટલા થાય? નેવ્યાસી. કેટલા થાય? નેવ્યાસી. તો આઠળ નવ્વર નેવ્યાસી પછી શું આવે? નવડા મીંડે નેવું, નવડા મીંડે નેવું. આઠની લાઈન છે ભાઈ, એટલે આઠની લાઈનમાં પહેલાં શું આવશે? આઠળ એકડ એક્યાસી, આઠળ બગડ બ્યાસી, આઠળ તગડ ત્યાસી, આઠળ ચોગડ ચોર્યાસી, આઠળ પાછળ પંચ્યાસી, આઠળ છગડ છ્યાસી, આઠળ સાતર સિત્યાસી, બે આઠળા અઠ્યાસી, આઠળ નવર નેવ્યાસી. પછી શું આવે? નવડા મીંડે નેવું, નેવ્યાસી પછી નેવું આવે, બરાબર. હવે નવ્વડ આઠળ અઠાણું કેટલા છે? નવ્વડ આઠળ અઠાણું. પછી શું આવે? બે નવડા, નવ્વડ આઠળ અઠાણું, પછી બે નવડા. તો બે નવડા નવ્વાણું કેટલા થાય? બે નવડા નવ્વાણું. હવે નવમી લાઈન છે, એકડ એકાણું, બાણું, તાણું, ચોરાણું, પંચાણું, છન્નું, સત્તાણું, અઠાણું, નવ્વાણું, બરાબર. એ રીતે આવે. હવે નવડ પાછળ પંચાણું કેટલા છે? નવડ પાછળ પંચાણું, પંચાણું પછી શું આવે? નવડ છગડ, નવડ છગડ છન્નું આવે. નવડ પાછળ પંચાણું પછી નવડ છગડ છન્નું આવે. બે સાંકડા સિત્યોતેર, બે સાંકડા સિત્યોતેર. તો પછી શું આવે? બે સાંકડા પછી સાંકળ આઠળ, સાંકળ આઠળ ઇઠ્યોતેર, બરાબર ને? બે સાંકડા, બે સાંકડા સિત્યોતેર થાય, પછી શું આવે? સાંકળ આઠળ. તો સાંકળ આઠળ ઇઠ્યોતેર. હવે સાંકળા મીંડે
કેટલા થાય 70 કેટલા થાય 70 તો 70 પછી શું આવે 7 એકડ 71 કેટલા આવશે 7 એકડ 71 નવ વડ તગડ તાણું પછી 2 નવ વડ તગડ તાણું પછી બોલો તો નવ વડ ચોગડ 94 કેટલા આવે 94 નવ વડ તગડ તાણું પછી 94 નવ વડ આઠ અઠાણું પછી શું આવે 2 નવડા 2 નવડા 99 કેટલા આવે 2 નવડા 99 સાત છગડ છોતેર તો 76 પછી શું આવે 2 સાકડા 77 આવે 7 6 76 પછી 2 સાકડા 77 આવે બરાબર તો આ આપણે પછીની સંખ્યા લખી તમને જ્યારે પછીની સંખ્યા લખવા આપી હોય ત્યારે તમારે પહેલા જે સંખ્યા આપી હોય એ સંખ્યાનો પહેલો અંક જોવાનો અને એ અંકની લાઈન બોલવાની એમાં એ સંખ્યા આપેલી જ હોય અને એના પછી જે આવતું હોય એ આપણે લખવાનું એને કહેવાય પછીની સંખ્યા બરાબર તો આ તમારે નોટમાં લખવાની છે પણ તમને તમારા વાલીશ્રી સૂચના મારી દેશે પછી તમારે અંક પણ લખી દેશે પછી તમારે યાદ કરીને લખવાનું છે બરાબર અને બીજું આજે આપણે શું લખીશું તો અંકને શબ્દમાં લખો બરાબર તો બધા મારી સાથે લખવાનું છે નોટમાં તો નોટ પેન્સિલ રબર તૈયાર કરી દો અને તમારા વાલીશ્રીની મદદથી સૂચના મારી દો ચલો બધાએ લઈ લીધું રબર પેન્સિલ નોટ લઈ લીધું ને સરસ અને સૂચના મારી દીધી બધાએ મારી હા તો ચલો હવે આપણે અંકને શબ્દમાં લખો એટલે આપણે અંક લખીશું અને શબ્દમાં લખીશું પણ કેટલા સુધી લખીશું આપણે 1 થી 10 1 થી 10 સુધીના જ અંક આપણે લખવાના છે બરાબર તો ચલો હવે બધાએ લખી દીધું સૂચના મારી દીધી ને સરસ ચલો હવે બધા સરસ મજાનો એક ખાનામાં એક લખો જ્યાં તમારું પેજ કોરું જ્યાં તમે લખ્યું છે એના પછીનું જે પેજ છે એમાં લખો અને પછીની સંખ્યા પછી લખી દેજો અને એમ ના કરવું હોય તો એક પેજ છોડી અને બાજુના પેજમાં લખો તો પછીની સંખ્યા પણ તમે લખી શકો છો બરાબર ચલો 1 લખ્યું લખ્યું બધાએ સરસ હવે સરસ મજાની નાની લીટી કરો ફરી હવે લખો એ એ બોલાય છે એટલે આપણે શું કરીશું અને માત્ર એ એક શું લખીશું આપણે એક હવે નીચે લખો ચલો બધાને એક લખાઈ ગયું છે લખાઈ ગયું છે ને સરસ હવે 2 લખો આવા સરસ મજાના હો અંદર જોઈ લખજો બરોડદાર અક્ષર આવા જોઈએ મને 2 તો આડી લીટી કરો અને સરસ મજાનો બ કરી અને માત્ર કરો 2 શું લખવાનું 2 હવે નીચે 2 પછી શું આવશે 3 આવે ને તો સરસ મજાના 3 લખો આડી લીટી કરો અને દાદાજીની લાકડી બનાવી અને ત્રાસી લીટી આપ ઉપર લેજો અને એક ત્રાસી લીટી નીચે લાવો એટલે 3
ચલો લખાઈ ગયું, બધાને લાઈન પૂરી થઈ ગઈ, થઈ ગઈ ને? સરસ. હવે એક લાઈન છોડી દો. એક લાઈન છોડી દીધી. હા, હવે લખો એક એક લાઈન છોડીને. હા, પછી આડી લીટી અને લખો એ એ બોલા છે અને માત્ર એ ક એ ક એક છે આડી લીટી છે અને માત્ર એ ક એ ક. હવે કેટલા લખ્યા છે? બે. કેટલા લખ્યા છે? બે. તો બને માત્ર બે, બને માત્ર બે, બને માત્ર શું થાય? બે. લખ્યું બધાએ બે. પછી શું આવશે?
બે પછી ત્રણ, બે પછી શું આવે? ત્રણ. તો લખો ત્રણ બોલા છે તો ચા બે બાજુમાં કાનો આવે તો ચા ર
પછી ચાર પછી શું આવે પાંચ તો પને કાનો અને માથે મીંડું આવું હોવું જોઈએ બરાબર પને કાનો અને માથે મીંડું પાંચ પછી કેટલા છે છ તો છ લખવાનું હવે સાત છ પછી શું આવે સાત તો સને કાનો હશે સા બોલાય છે તો સને બાજુમાં કાનો કરવાનો બરાબર તો સા તો સાત પછી શું આવશે તો આઠ તો આ બોલાય છે તો અને કાનો આ આ ઠ પછી શું છે ન તો ન વ ન વ આ કેટલા છે એકડા મીંડે દસ તો દ સ ફરીથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ રીતે વારંવાર તમારે લખવાના અને બોલવાના એટલે તમને લખતા અને બોલતા બંને આવડી જશે બરાબર તો તમે બધા પણ લખજો અને વારંવાર બોલજો આજે આપણે શું શીખવાનું હતું પછીની સંખ્યા અને અંકને શબ્દમાં લખો તો તમે પછીની અંકને શબ્દમાં તો લખી દીધું છે મારી સાથે એટલે તમારે લખવાનું નથી બરાબર એ લખાઈ ગયું છે હવે બાકી શું રહ્યું તો પછીની સંખ્યા અને બીજું શું કરશો હવે આ તો કામ પૂરું થઈ ગયું આપણું હવે તમારે બીજું કામ હું તમને આપું છું એક પેજમાં એકથી સો અંક લખવાના છે બરાબર કેટલા લખવાના એકથી સો અંક કેટલા પેજમાં તો એક પેજમાં તમારું પૂરું થઈ જાય પછી તમારે એકથી આ રીતે સૂચના મારી દેશે તમારા વાલીશ્રી તમને એકથી સો અંક બરાબર બોલો અને લખો શું કરવાનું બોલો અને લખો આ રીતે સૂચના મારી દેવાની પછી તમારે એક પેજમાં એકથી સો અંક બોલીને લખવાના છે બરાબર કેમ ભાઈ કે હવે જો આપણે શબ્દો લખીએ સો અંકને શબ્દમાં લખીએ અને એકથી સોના અંકના લખીએ તો આપણે ભૂલી જઈએ તો પણ આપણે રોજના રોજ એકથી સો અંક લખીએ તો આપણને યાદ રહી જાય હવે તમે જાતે લખજો બરાબર તો તમે બધા ડાયા છો એટલે લખી દેશો ને સરસ તો બધા લખી દેજો હં શું લખશો એકથી સો અંક અને પછીની સંખ્યા અંકને શબ્દમાં તો આપણે લખી લીધું તમે મારી સાથે બરાબર ને તો બધા લખી દેજો હં આવજો હરિઓમ